સો નમસ્કાર મિત્રો, ભાવ ક્રિએશન એડિટિંગ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે. તો તમે જે આગળ ગણપતિ બાપ્પાનું સ્ટેટસ જોયું, કમિંગ સુનવારું, એવું સ્ટેટસ આજે આપણે એડિટિંગ કરવાના છીએ. અને એ સ્ટેટસમાં કોઈ વધારે મહેનત નથી કરવાની, આપણે એકદમ ટૂંક જ સમયમાં એ સ્ટેટસ કમ્પ્લીટ રેડી થઈ જશે. તમારે એમાં કોઈ વધારાની મહેનત કરવાની નથી, તમારે ખાલી વિડીયો ધ્યાનથી જોવાનું છે તો તમને કમ્પ્લીટ આવડી જશે. એટલે તમારે વિડીયો છેલ્લા સુધી જોઈ લેવાનું છે તો તમને કમ્પ્લીટ આવડી જશે. તો આ સ્ટેટસ આપણે અલાઇટ મોશન એપમાં બનાવવાનું છે. તો અલાઇટ મોશન એપ તમે ડાઉનલોડ ના કરી હોય તો તમને ટેલિગ્રામમાં મળી જશે, ત્યાંથી તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો. અને બીજું બધું મટીરિયલ પણ તમે ટેલિગ્રામમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને નીચે વેબસાઇટમાંથી પણ તમે કરી શકો છો. તો ચાલો આપણે આગળ વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, અલાઇટ મોશન એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે એને ઓપન કરી લેવાની છે. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જજો. તો તમારે અલાઇટ મોશન ઓપન થાય તો કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ આવશે. તમારું નેટ બંધ હશે તો અને ચાલુ હશે તો આગળ થોડોક જે ઇમોજી આવશે એ બધું આવશે. તો પછી હવે આગળ તમારે જે પ્લસનું આઇકન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. અને પ્લસના આઇકન પર ક્લિક કર્યા બાદ તમારા જે સાઇઝ છે રિઝોલ્યુશન એ તમારે આ સિલેક્ટ કરી લેવાનું છે. અને આ સિલેક્ટ કર્યા બાદ તમારે બ્લેક સ્ક્રીન કરી અને તમારે ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો કંઈક આ પ્રકારે ખુલીને આવી જશે. તો આ રીતે ખુલીને આવી જાય એટલે તમારે પહેલાં તો સોંગ લઈ લેવાનું છે. તો સોંગ તમને ટેલિગ્રામમાં કે પછી ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તો સોંગ ડાઉનલોડ કર્યા બાદ તમારે સોંગને આ રીતે એડ કરી લેવાનું છે. તો એડ કરશો તો કંઈક આ પ્રકારે આપણો સોંગ એડ થઈ જશે કમ્પ્લીટ. તો આ પ્રકારે સોંગ એડ થઈ જાય એટલે આપણે એક ફોટો લઈ લેવાનો છે. તો ફોટો લેવા માટે આપણે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. અને પ્લસ પર ક્લિક કર્યા બાદ તમારે મીડિયા પર ક્લિક કરી અને તમને એક આ પ્રકારે ગણપતિ બાપાનો ફોટો તમને મળી જશે. તો તમારે આ ફોટો લઈ લેવાનો છે. અને ફોટો લીધા બાદ તમારા ફોટોને અહીં આગળથી પકડી અને તમારે કંઈક આ પ્રકારે સાઇઝનું કરી લેવાનું છે. આ સાઇઝનો તમારે ફોટો કરી લેવાનો છે. અને આ સાઇઝનો થઈ જાય એટલે તમારે આને જે ઇફેક્ટવાળો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અને એડ ઇફેક્ટ પર ક્લિક કરી અને તમારે નીચે જવાનું છે. તો તમને અહીં આગળ બ્લર લખેલું દેખાશે, તમારે એના ઉપર ક્લિક કરીને તમને અહીં આગળ ગોશન બ્લર લખેલું દેખાય છે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અને અહીંથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ અપ્લાય કરી દેવાનું છે અને પછી તમારે આને બ્લર કરી દેવાનું છે. તમારે જેટલું રાખવું હોય એટલું તમારે રાખી લેવાનું છે. તો આ રીતે તમારે બ્લર કરી લેવાનું છે. અને બ્લર કર્યા બાદ તમારે અહીં આગળ ક્લિક કરી દેવાનું છે. પછી આપણે ફરીથી એક વખત આપણે એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અને પછી તમારે છેલ્લે જઈ અને અહીં આગળ અધર લખેલું હશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અને તમને અહીં આગળ RGB વાળો ઓપ્શન તમને મળી જશે. તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ અપ્લાય કરી દેવાનું છે. અને અપ્લાય કર્યા બાદ તમારે જે ચેનલ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અને પછી તમારે અહીં આગળ આવો ઓપ્શન આવી જશે. તો આ રીતે ઓપ્શન આવી જાય એટલે તમારા જે જી છે લીલા કલરનું એના જીને છે બીજું એક જી છે, તો તમારે એને પણ લીલો કરી લેવાનું છે. એટલે કે તમારે આના ઉપર ક્લિક કરવાનું છે તો આ લીલો થઈ જશે. અને આપણે જે ફોટોનો કલર છે એ કંઈક આ પ્રકારે ડાર્ક થઈ જશે. તો આટલું થઈ ગયા બાદ તમારે ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે જે આયરો છે ત્યાં ક્લિક કરીને તમારાને ફોટોને છેલ્લા સુધી આ રીતે લાવી દેવાનો છે. પછી તમારે પહેલાં આવી જવાનું છે આ રીતે. તો આ રીતે પહેલાં આવ્યા બાદ આપણે એક બીજો ફોટો લઈ લેવાનો છે. તો તમારે જે ફોલ્ડરમાં હોય એ ફોલ્ડરમાંથી તમારે ફોટો લઈ લેવાનો છે. તો તમારે આ પ્રકારે એક ફોટો એડ કરી લેવાનો છે. આ ફોટો પણ તમને મળી જશે તમારે ડાઉનલોડ કરીને. તમારે આ રીતે એડ કરી લેવાનું છે અને તમારે આ સાઇઝમાં તમારે કરી લેવાનું છે. પછી તમારે આ જે એરો છે ત્યાં ક્લિક કરીને તમારે છેલ્લે આવી અને આ જે ફોટો છે એને આ પ્રકારે છેલ્લા સુધી ખેંચી લેવાનું છે. પછી તમારે એરો ઉપર ક્લિક કરી અને તમારે બોર્ડર એન્ડ શેડો ઉપર ક્લિક કરવાનું છે. પછી તમને આગળ શેડોનો ઓપ્શન મળશે ત્યાં તમારે ક્લિક કરી અને તમારે આને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ તમારે આ જે છે એને તમારે તેત્રીની આજુબાજુમાં તમારે કરી લેવાનું છે એટલે આના પાછળ શેડો આવી જશે. આટલું થયા બાદ તમારે ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેવાનું છે. અને પછી આપણે જે ફોટો છે એના ઉપર ક્લિક કરી અને જે ઇફેક્ટવાળો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને તમને એ બીજા નંબરમાં ડ્રોઈંગવાળો ઓપ્શન મળી જશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અને પછી તમને આગળ એક આવું તમને ચોરસ સોરી ગોળ તમને શેપ મળી જશે. તો તમારે આના ઉપર ક્લિક કરવાનું છે અને આના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંથી સ્ટાન્ડર્ડ સેટિંગ તમારે અપ્લાય કરી દેવાનું છે. તો આ પ્રકારે આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ અપ્લાય થઈ જશે. પછી તમારે જે આ છે એને તમારે આ રીતે વધારવાનું છે અને તમારાને 500ની આજુબાજુમાં તમારે આ રીતે કરી લેવાનું છે. તો હું આ રીતે આટલું રવા દઉં છું, તમારે આને 500 કરી લેવાનું છે. તો આટલું થઈ ગયા બાદ આપણે નીચેનો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અને ત્યાં ક્લિક કર્યા બાદ તમારે અહીં આગળ એક પ્લસ આઇકન લગાવવાનું છે અને પછી તમારે અહીંથી એરો પર ક્લિક કરીને છેલ્લે જતું રહેવાનું છે. અને પછી તમારે આને આ રીતે -0.8ની આજુબાજુમાં તમારે અહીં આગળ કરી લેવાનું છે. તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. હું હમણાં તમને બતાવું છું એટલે ડાયરેક્ટ બતાવી દઉં છું. તો તમારે અહીં આગળ 8 કરી લેવાનું છે અને અહીં આગળ તમારે 500ની આજુબાજુમાં કરી લેવાનું છે. તો આટલું થઈ જાય એટલે તમારે અહીં આગળ ક્લિક કરી દેવાનું છે. તો કંઈક આ પ્રકારે આપણે જે શેપ છે એ કટ આની ડિઝાઇન આવી જશે ઉપર. આ જે આપણે ઇફેક્ટ નાખ્યું એ ઇફેક્ટ નાખ્યા બાદ આપણે જે આને ફોટોના ગોળ ગોળ ડિઝાઇન આવી જશે અને જે ડિઝાઇન છે એ થોડી હલચલ થશે. તો એ રીતે આપણે ઇફેક્ટ એડ કરી દેવાનું છે તમારે.
તો આટલું થઈ ગયા બાદ આપણે હવે એક શેપ બનાવવાનું છે. તો શેપ બનાવવા માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરીને એક આ રીતે શેપ લઈ લેવાનું છે. અને શેપ લીધા બાદ તમારે ત્રણ ડોટ ઉપર ક્લિક કરી અને તમારે આને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા બાદ તમારે જે કલર એન્ડ ફિલ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને તમારે અહીંથી આગળ ક્લિક કરી દેવાનું છે. ઉપરને ઉપર કર્યા બાદ તમારે આ જે બ્લેક છે એને તમારે આ રીતે લાવી દેવાનું છે અને જે વ્હાઇટ છે એને આ રીતે તમારે નીચેની તરફ આ રીતે લઈ જવાનું છે. પછી તમારે આને આ રીતે કમ્પ્લીટ એકદમ નીચે લાવી દેવાનું છે અને પછી તમારે જે બ્લેક કલર છે એના ઉપર ક્લિક કરી અને તમારે અહીં ક્લિક કરી અને આને આ રીતે નીચેની તરફ લાવી દેવાનું છે. તો કંઈક આ પ્રકારે શેપ બની જશે. પછી તમારે જે વ્હાઇટ કલર છે એના ઉપર ક્લિક કરવાનું છે અને તમને તમારે આને બ્લેક કરી દેવાનું છે કંઈક આ પ્રકારે. તો કંઈક આ પ્રકારે આપણે એક શેડો બની જશે. પછી તમારે ખાલી જગ્યામાં ક્લિક કરી અહીં આગળ ક્લિક કરીને તમારે આને એકદમ છેલ્લા સુધી આ રીતે ખેંચી લેવાનું છે. પછી તમારે પહેલાં આવી જવાનું છે. પછી પહેલાં આવ્યા બાદ આપણે હવે એક પીએનજી એડ કરવાનું છે. તો પીએનજી એડ કરવા માટે આપણે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે મીડિયા ઉપર ક્લિક કરી દેવાનું છે. મીડિયા ઉપર ક્લિક કરો એટલે તમને કંઈક આ પ્રકારે ખુલીને આવી જાય. એટલે તમારે જે આપણે પીએનજી બનાવ્યું છે એ તમને મળી જશે. તો એ પીએનજી તમારે આ રીતે લઈ લેવાનું છે. આ રીતે પીએનજી લીધા બાદ તમારે મૂવ એન્ડ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી અને તમારાને નીચેની તરફ આ રીતે ખેંચી લેવાનું છે અને તમારે કમ્પ્લીટ જે આપણે બ્લેક શેડો લગાવ્યું એના ઉપર તમારે કમ્પ્લીટ આને ફિટ કરી દેવાનું છે આ રીતે. તો આ રીતે તમારે કમ્પ્લીટ વચ્ચે વચ્ચે આને આ રીતે સેટ કરવાનું છે. પછી તમારે આગળ ક્લિક કરીને થોડુંક એની સાઇઝ પણ વધારી લેવાની છે આ રીતે. તો તમારે આને આ રીતે સાઇઝ પણ વધારી લેવાની છે. તો આ રીતે તમારે પીએનજી સેટ કરી દેવાનું છે. આ રીતે પીએનજી સેટ થઈ જાય એટલે તમારે ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે અને પછી આપણે જે એરો છે ત્યાં ક્લિક કરી અને તમારે આને આ રીતે છેલ્લા સુધી આ પીએનજીને તમારે લાવી દેવાનું છે. તો એટલું થઈ ગયા બાદ તમારે આગળ આવી જવાનું છે. આગળ આવ્યા બાદ તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઉપર ક્લિક કરીને તમારે બીજું એક પીએનજી મળી જશે કમિંગ સુનવારું. આ રીતે મારું બનાવેલું છે. તો તમારે એ લઈ લેવાનું છે અને લીધા બાદ તમારે મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરી અને તમારે ઉપરની તરફ આને મૂકી દેવાનું છે. આ રીતના આપણે જે કમિંગ સુનવારું છે એ તમારે ઉપરની તરફ મૂકી દેવાનું છે અને જે ગણપતિ બાપાવાળું છે એ તમારે નીચેની તરફ મૂકી દેવાનું છે. તો આ રીતે મૂક્યા બાદ તમારે આની સાઇઝ પણ થોડીક સેટ કરી લેવાની છે. તમારે આ રીતે સાઇઝ થોડી વધારી લેવાની છે અને વધાર્યા બાદ તમારે ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાનું છે અને પછી આપણે જે પીએનજી છે એના ઉપર ક્લિક કરવાનું છે. બોર્ડર એન્ડ શેડો ઉપર ક્લિક કરી અને તમારે આગળ ક્લિક કરીને આનો શેડો આ રીતે ઓપન કરી લેવાનો છે અને ઓપન કર્યા બાદ તમારે આને કંઈક આ પ્રકારે થોડું વધારી લેવાનું છે. તમારે 30-32ની આજુબાજુમાં તમારે કરી લેવાનું છે. તો કંઈક આ પ્રકારે આપણું પીએનજી કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી તમારા જે પીએનજી છે એને તમારે છેલ્લા આવી જવાનું છે. છેલ્લા આવ્યા બાદ તમારા પીએનજી ઉપર ક્લિક કરીને પીએનજીને તમારે આ રીતે છેલ્લા સુધી લઈ લેવાનું છે અને પછી તમારે આગળ ક્લિક કરીને તમારે આગળ આવી જવાનું છે. આગળ આવ્યા બાદ તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઉપર ક્લિક કરીને તમને એક સ્ટારવાળો આ રીતના વિડીયો મળી જશે. તો એ વિડીયો તમારે લઈ લેવાનું છે અને વિડીયો લીધા બાદ તમારે વિડીયો ઉપર ક્લિક કરવાનું છે અને ત્રણ ડોટ ઉપર ક્લિક કરીને તમારે આને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે આ રીતના. અને આ રીતના ફૂલ સ્ક્રીન થઈ જાય એટલે તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમને આગળ કલર એન્ડ લાઇટ લખેલું હશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે અને પછી તમને આગળ હોટ કલર લખેલું હશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને પછી તમારે આનું સ્ટાન્ડર્ડ સેટિંગ એપ્લાય કરી દેવાનું છે. કંઈક આ પ્રકારે ખુલી જશે અને પછી તમારે આગળ ક્લિક કરીને તમારે આને બંધ કરી દેવાનું છે અને પછી તમારે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને કલર એન્ડ લાઇટ ઉપર ફરીથી ક્લિક કરવાનું છે અને તમને આગળ હ્યુ શિફ્ટવાળો કલર તમને મળી જશે. તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને પછી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ આ રીતે એપ્લાય કરી દેવાનું છે. તો આ રીતે ઇફેક્ટ આવી જાય એટલે તમારે જે હ્યુ શિફ્ટવાળો ઇફેક્ટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને પછી તમારે આગળ એક પ્લસનું આઇકન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે આ એરો ઉપર ક્લિક કરીને આપણે જે વિડીયો છે એની એન્ડિંગમાં જતું રહેવાનું છે પહેલાં. તો આ રીતે તમારે એન્ડિંગમાં આવીને જે વિડીયો છે એને તમારે આ રીતે કટ કરી લેવાનું છે. આપણો જેટલો વિડીયો હોય એટલું તમારે કરી લેવાનું છે. પછી તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરી ફરીથી ત્યાં આવી જવાનું છે અને તમારે આગળ ફરીથી એક પ્લસનું આઇકન લગાવી અને તમારે આને આ રીતે વધારી લેવાનું છે અને તમારે આને 3x કે 2x કે 3x તમારે આને આ રીતે ખસેડીને તમારે કરી લેવાનું છે. તો આ રીતે થઈ જાય એટલે તમારે આ હ્યુ શિફ્ટ ઉપર તમારે ક્લિક કરીને તમારે ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે. પછી તમારે કમ્પ્લીટ આગળ આવી જવાનું છે. આગળ આવ્યા બાદ તમારે આના ઉપર ક્લિક કરી અને તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપિસિટી ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી તમને આગળ લાઇટ એન્ડ લખેલો છે ત્યાં તમારે ક્લિક કરી અને તમારાને સ્ક્રીન કરી દેવાનું છે. તો કંઈક આ પ્રકારે આપણું સ્ટેટસ એ થઈ જશે. અને હવે આપણે એક બોર્ડર લગાવવાનું છે. તો બોર્ડર લગાવવા માટે તમારે મીડિયા ઉપર ક્લિક કરીને તમને એક આપણે બહુ દિવસથી વાપરીએ છીએ એ બોર્ડર તમારે લઈ લેવાનું છે. તમને ટેલિગ્રામમાં કે પછી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમને આ બોર્ડરની તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. અને બોર્ડર ડાઉનલોડ કર્યા બાદ તમારે આને આ રીતે એડ કરી લેવાનું છે. અને એડ કર્યા બાદ તમારે બોર્ડર એન્ડ શેડો ઉપર ક્લિક કરીને તમારે શેડોનું ઓપ્શન છે એને તમારે ઓપન કરી લેવાનું છે. અને ઓપન કર્યા બાદ તમારાને આ રીતે વધારી લેવાનું છે. 33ની આજુબાજુમાં તમારે કરી લેવાનું છે. પછી તમારાને ખાલી જગ્યા ઉપર ક્લિક કરી એરો ઉપર ક્લિક કરીને તમારાને છેલ્લા સુધી કંઈક આ પ્રકારે લઈ લેવાનું છે. આ પ્રકારે આવી જાય એટલે તમારે પહેલાં આવી જવાનું છે. આપણું સ્ટેટસ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. આ કમિંગવાળું થોડુંક વધારે મોટું થઈ ગયું છે. તો તમારાને આ રીતે પકડીને તમારા મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જાય અને આગળ જઈને તમારાને થોડું નાનું કરી લેવાનું છે. એટલે કે આપણે જે બોર્ડર લીધી એ બોર્ડરને અડે ના એમ. એટલે તમારે આ રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનું છે. આ રીતે થઈ જાય એટલે તમારે લોગો કે તમારે જે કંઈ એડ કરવાનું હોય એ તમારે કરી લેવાનું છે. અને પછી તમારા આ જે સાઇડમાં બટન છે ત્યાં ક્લિક કરી અને તમારાને એક્સપોર્ટ કરી લેવાનું છે. આ જે વિડીયોનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરી તમારે રિઝોલ્યુશન જે આવતું હોય એ સિલેક્ટ કરી અને તમારે આને એક્સપોર્ટ કરી લેવાનું છે. પછી તમારે સેવ કરી લેવાનું છે. તો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે એક નવા વિડીયો